હેલો દોસ્તો, સ્વાગત છે તમારા મારા એક નવા બ્લોગમાં. તો આજે હું ઘરે જ છું, રવિવાર છે તો રજા છે. તો આજે મેં કીધું ઘરે જ બ્લોગ બનાવી નાખું, કેમ કે આજ તો જામનગર જવાનો હતો બ્લોગ બનાવવા માટે. પણ જે મારા ફ્રેન્ડ ભેગું મારે જવાનું હતું, તો એ ફ્રેન્ડ આજે બીજા કામમાં છે અથવા તો બહાર ગયો છે, તો કે આજે હું નહીં આવી શકું. તો એટલા માટે મેં કીધું હવે ઘરનો જ બ્લોગ બનાવી નાખું. તો ઘરે જ હું મારે પ્રોસેસ કરું છું, જે રવિવારે જે હોય એ. હવે બ્લોગ પણ ચાલુ એટલે મેં કીધું બ્લોગ બનાવી નાખું ત્યારે. તો જો છો તમે લેપટોપમાં આવું ગીત સાંભળતો હતો, અત્યારે તો જો હું તમને સંભળાવી નહીં શકું ગીત, કેમ કે કોપીરાઇટ આવી જાય મારી ચેનલમાં. જે વિડીયો સોંગ છે વગેરે, મૂવી છે, એ બધું હું જોતો હતો. થેન્ક ગોડ છે, વેડનેસડે છે, વેટ છે, ધ કપિલ શર્મા શો છે. પ્લે તો નહીં કરી શકું, કેમ કે કોપીરાઇટ આવી જવાની મને બહુ વીક લાગે. કેમ કે મેં એક દ્વારકાનો બ્લોગ બનાવ્યો હતો મારો, તો એમાં કોપીરાઇટ આવી ગયું. કેટલો ટાઈમ હેલો, પણ બહુ થોડા ટાઈમ પછી કોપીરાઇટ આવી ગયું એમાં. તો મેં આખો બ્લોગ ડિલીટ કરી નાખ્યો છે. હવે એ પાછો એ રી એડિટ કરીને પાછો હું અપલોડ કરીશ. તો એટલા માટે હવે ઘરે પણ તમને દેખાડું છું જે જે મારી પ્રોસેસ વગેરે છે. બેસી જાઓ પાછું. આ બધી મટીરિયલ છે જે હું યુઝ કરું છું બ્લોગમાં. આ સ્ટિક અને આ છે માઇક. જેમ કે લગભગ મેં આની પહેલાં પણ દેખાડ્યું હતું, તમે બધું એકવાર દેખાડો. અને મારા ચશ્માની કલેક્શન છે, હેન્ડસ્ક્રીન આ ઓલા ટ્રાયપોડનું છે, આમાં પણ ચશ્મા જ છે. જે અત્યારે બહાર નથી કાઢતો, અત્યારે હું તમને બહારનું વાતાવરણ દેખાડવા લઈ જાઉં છું. જે ઉપર વરસાદની હિસાબે બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે, તો એ હું તમને પહેલાં દેખાડી દઉં. ત્યારે આપણે લાઈટ પંખા પંખા બધું બંધ કરી દઈને ઉપર તમને દેખાડું. અને આ છે અમારી શેરી, શેરી એટલે ગલી. કોઈને શેરીમાં ના ખબર પડતી હોય તો ગુજરાતી વાળા પડતી તો હોય જ. બોલું છે જ્યાં હનુમાન બાપાનું મંદિર છે. તો આ છે આખી શેરી. અને બીજું તો આમે દુકાન છે, નામ ખેતીવાડી વિસ્તાર છે. આમ તમે જોઈ રહ્યા છો ખેતીવાડી વિસ્તાર છે. તમને કોઈ દેખાડી દો ઝૂમ કરીને. ખેતીવાડી વિસ્તાર છે. ચાલો મેડી પર જઈને તમને બધું વાતાવરણ દેખાડું વરસાદનું. આ બધું વરસાદનું વાતાવરણ છે, ઝૂમ આઉટ થઈ ગયું છે ને પૂરું. ખેતીવાડી જે જોઈ રહ્યા છો તમે, ને આ રીતના જ અહીંયા ટૂંકમાં વરસાદની હિસાબે અને વાદળાય છે, તો વરસાદ આવવાની શક્યતા છે. તો મેં વિચાર્યું હવે આ રીતના બ્લોગ બનાવવાનું, જો હું બહાર જઈશ તો હું અહીંયાનું પણ તમને દેખાડીશ. ત્રોલ ગામમાં ટૂંકમાં તો એનું તમને દેખાડીશ. તો થેન્ક યુ. આ બ્લોગ તો આપણે અહીંયા જ પૂરો કરવાનું વિચારું છું. જોશે આગળ છે એવું તો દેખાડશે તમને. પેલા તો આપણે નીચે ઉતરી જાય અને આગળની પ્રોસેસ દેખાડી. તો આ જે છે એ મારો ભત્રીજો સૂતો છે, એ પડખા ફેરા રાખે છે. તો આ જો છો લતું મારે છે, તમે જો છો બ્લોગમાં કઈ બોલતો નથી. બોલ બ્લોગમાં બોલ કઈ. લતું મારે છે, આ ગાંડો છે. ગાંડો છે એટલે માટે લતું મારે છે. જો હજુ ઈઠો છે એટલે ખારો થાય. ચાલો તો હવે આપણે આ બ્લોગ પૂરો કરી. થેન્ક યુ. બીજો બ્લોગ એ જલ્દી આવશે. થેન્ક યુ.
અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. થેન્ક યુ.